ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યાને. સૌપ્રથમ વાત કરીશું ડુંગળીના ડખાની. રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને ત્યારે ડુંગળીના ભાવને લઈને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પરિસ્થિતિ વિકટ કહેવાય. નરેશ પટેલનું કહેવું છે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. તો ખેડૂતોની જે સ્થિતિ છે તેને લઈને પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ. પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ. તો નરેશ પટેલે ખેડૂતોની ચિંતા કરી છે. જે રીતે ખેડૂતો ડુંગળીના ભાવ નથી મળી રહ્યા અને એક્સપોર્ટ ઉપર જે પ્રતિબંધ છે તેને લઈને ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે અને તેઓએ રસ્તા પર ડુંગળી ફેંકી અને વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતો મેદાને છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ પ્રદર્શન કરાયું. રાજકોટ જૂનાગઢ હાઈવે પર ડુંગળી ફેંકીને વિરોધ કરાયો છે અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડૂતોએ બંધ કર્યા છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો. ખેડૂતોના વિરોધને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો ખેડૂતોમાં રોષ છે કારણ કે ભાવ નથી મળતા. જે મહેનત કરી છે તે માથે પડી છે. ખાતર બિયારણ ખેડવાનો જે ખર્ચ છે તે માથે પડી રહ્યો છે. ડુંગળીની નિકાસબંધી અંગે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પણ પ્રતિક્રિયા આપી. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે. છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી. ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો. એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2500-2600 રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો. તો દર વર્ષની જેમ આ વખતે પણ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ ખેડૂતોને ચોથા આંસુએ રડાવ્યા છે. ફરી એકવાર ડુંગળી વેચવાનો સમય આવ્યો ત્યારે ડુંગળીના ભાવ એવા તળિયે બેસી ગયા કે ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધી ડુંગળી પકવતા ખેડૂતોના પગ એક ડગલું માર્કેટિંગ યાર્ડ તરફ આગળ ન વધ્યા. ચારે તરફ ડુંગળીના ભાવ માટે હલ્લા બોલ સંભળાય છે. ત્યારે આ અહેવાલમાં અમે આપને બતાવીશું કે કેમ ઘટ્યા ડુંગળીના ભાવ અને ઘટેલા ભાવને લઈને ખેડૂતોની શું પરિસ્થિતિ છે. અમારી દિશા તો જોવા ખેડૂતની કેવી છે. રાત દિવસ વકરા મથે લુગડા પહેરવાના હારા ને ગરીબોની કસ્તુરીએ ફરી કરાવ્યો કકડા. ગુજરાત થી લઈ મહારાષ્ટ્ર સુધી ડુંગળીનો ડખો. ખેડૂ હમું જોવે તો હારું છે. ખેડૂ પાયમાલ થઈ ગયો. થાવ પૂરું થઈ ગયું. ખેડૂ વગર કાપે ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. એક જ ઝાટકે ભાવમાં 300-400 રૂપિયાનો કડાકો. નિકાસ બંધ કરી દીએ અને ભાવ દબાવી દઈએ તો ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે. ના ખેડૂત ના, આત્મહત્યા કોઈ સમસ્યાના નિરાકરણનો રસ્તો નથી. પરો યરુ પડતા વીસી દીપડા સિંહ તોય કે ખેડૂને મજા મજા હું મજા લ્યો હેઠા હું ખાઈ છે. ભૂલથી પણ આત્મહત્યાના રસ્તા પર જવાનો વિચારશો નહીં. સમજીએ છે કપરા દિવસો આવ્યા છે. મુશ્કેલી પણ અપાર છે. ચારે તરફ ઘોર અંધકાર છે પરંતુ વિશ્વાસ અને હિંમત રાખજો. અજવાળું ફરી થશે. આશાનો સૂરજ ફરી ઉગશે. ભલે અત્યારે દર વર્ષે જેવી પરિસ્થિતિ થાય છે તેવી જ પરિસ્થિતિ છે. ફરી એકવાર કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી છે જેનું પરિણામ હાલ તમે ભોગવી રહ્યા છો. પરંતુ આવશે એક દિવસ જ્યારે કસ્તુરી જ તમારા ચહેરા પરનું સ્મિત પાછું આવશે.
એટલે જો ખેડૂતોના જે હામી છે કે અમે ખેડૂતોના હામી જાય અને અમે ખેડૂતો ને સારા ભાવ અપાવશું અને અમે ખેડૂતોના હિતમાં જ વાત કરશું સરકાર આવે, તો હું મારું એને એટલું કહેવાનું છે કે અત્યારે ક્યાં હોઈ ગયા છે અને જાગે અને આ ખેડૂતનો પ્રશ્ન છે એ સંસદમાં મૂકે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો શરૂ થતાની સાથે જ ડુંગળીમાં ડખો શરૂ થઈ ગયો. ફરી એકવાર ખેડૂતોને ડુંગળીના પૂરતા અને સારા ભાવ મળી રહે તે માટે કગરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની બૂમાબૂમ સંભળાઈ રહી છે કે અમારી મહેનતના તો રૂપિયા અપાવો સરકાર. રાજકોટથી લઈ ભાવનગર, બોટાદથી લઈ ધોરાજી, તમામ જગ્યાએ ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ફરી ખેડૂતોથી લઈ વેપારીઓને વગર વાંકે રડાવી રહી છે. હવે તમને પણ સવાલ થતો હશે કે હમણાં કેમ ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. તે જવાબ છે કે કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ અચાનક ડુંગળીની નિકાસ પર રોક લગાવી દીધી અને જેના કારણે એકાએક દેશમાં ડુંગળીના હોલસેલ ભાવમાં શેર બજારની જેમ કડાકો જોવા મળ્યો, જેનું પરિણામ હાલ ખેડૂતો અને વેપારીઓ ભોગવી રહ્યા છે. તેવામાં અમે જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં 300-400 રૂપિયા કડાકો જોવા મળતા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં જ હલ્લા બોલ કરી દીધો. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અન્ય જિલ્લામાંથી પણ ડુંગળી લઈને વેચવા માટે આવે છે, ત્યારે જૂનાગઢથી આવેલા ખેડૂતની સાથે અમારા સહયોગીએ ડુંગળીના ભાવને લઈને અને નિકાસ પ્રતિબંધને લઈને જ્યારે વાત કરી તો ખેડૂતની વેદના સાંભળી તમે પણ ગળગળા થઈ જશો. તમામ ખેડૂતો એવી પોઝિશન થઈ ગઈ, વેપારી કોઈ હાથ જ ના, વેપારી બિચારા શું કરે, ઉપરથી બંધ થઈ ગયું, અહીં લેવા કુછી નથી, ગાડીઓ મોઢે લેવા છે પણ ઉપર જ બંધ છે તો શું કરે, લ્યો બોર્ડર જ આવું બંધ થઈ ગઈ. કાલનું તમને આમ થાય છે, રાતે આખી રાત તો ખેડૂતને ખેતરોમાં નીંદર નથી આવી, બોર્ડર બંધ થઈ ગયું. બોલો, એવું પોઝિશન 20 ખાંડી લઈને આવ્યા છે અમે, તો 250 નથી રાખતા કોઈ. લ્યો હવે એને બધાને મફત ખબર હોય તો અમારે શું કરવું બાપા, ગુરુડીને બજેટ ખોરવાઈ જાય તો મોબાઈલમાં નથી ખોરવાતા, દારૂમાં નથી ખોરવાતા, અમારી દિશા તો જોવા ખેડૂરી કેવી છે, રાત દી છોકરા મથે લુગડા પહેરવાના હારા નથી. અહીં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે પહેલાના દિવસોમાં અહીંયા ડુંગળીના ભાવ 500-800 સુધીના મળતા હતા, પરંતુ નિકાસ બંધ થતા હવે 200 રૂપિયામાં પણ કોઈ ખેડૂત ડુંગળી લેવા તૈયાર નથી. સરકારમાં એ અપીલ છે કે ખેડૂત હમું જોવે તો સારું છે, ને ખેડૂત પાયમાલ થઈ ગયો, થાવ પૂરું થઈ ગયું ખેડૂતનું, માવઠામાંથી નીકળ્યા ઢાંકી ઢાંકીને રાખી હતી, માંડ માંડ છટકીને આવ્યા એવા, તો અહીંયા આવીને આવ્યા દૈસા થઈ, કાગળ ઢાંક્યા 2000 રૂપિયાનો કાગળ લીધો, એ કાગળ ઢાંકી લીધો પણ વરસાદ ન આવ્યો, ફરી પાછો પડ્યો, હવે કાગળ ફેલ થઈ ગયો 2000 નો. કાલ કરતા અડધા ભાવ થઈ ગયા છે, જે 700 રૂપિયામાં ડુંગળી વેચાતી હતી એ 400 રૂપિયા થઈ ગયા છે, અને ડુંગળી બધી ગોટા કાઢી ગઈ છે. ડુંગળી જોવો તમે, કિસાનના માલ કિસાન આ રીતે હેરાન થઈ છે, બધી ડુંગળી ઉગી ગઈ છે, આના ભાવ રૂપિયાના 25 પૈસા હાથમાં આવે છે. ગોંડલના ખેડૂત આગેવાનોએ પણ રાજ્ય સરકારને અપીલ કરી કે કેન્દ્ર સરકારે ડુંગળીના પ્રતિબંધોનો જે નિર્ણય લીધો છે તે પ્રતિબંધ તાત્કાલિક દૂર કરવામાં આવે, તો જ આ પરિસ્થિતિ ખેડૂતોની સુધરી શકે તેમ છે. સરકારે આવો બહુ ખોટો નિર્ણય લઈ અને ખેડૂતોને બહુ મોટું નુકસાન જાય એવો નિર્ણય છે, તો તાત્કાલિક અસરથી આ નિકાસ પ્રતિબંધ દૂર કરવો જોઈએ. તો આ નિર્ણયથી જે ભાવ બજારમાં અત્યારે 20-25 રૂપિયા કિલો ખેડૂતોને વેચાતી હતી, એ આ નિર્ણયથી સીધી બજાર ઘટી અને 10-12 રૂપિયા કિલો બજારમાં વેચાવા માંડી છે, તો આ નિર્ણયથી ખેડૂતોને બહુ મોટી નુકસાની જશે. આ તરફ રાજકોટના અન્ય એક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતાની સાથે જ પરિસ્થિતિ એટલી હદે વિકટ બની કે માર્કેટિંગ યાર્ડે ડુંગળીની હરાજી બંધ કરવાની નોબત આવી છે. હાલ ખેડૂતો અને વેપારીઓ વગર માર્કેટિંગ યાર્ડ પણ સૂનું ભાસી રહ્યું છે, પરંતુ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતોને ચોધાર આંસુએ રડાવવા વાળી આ ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ ડુંગળીનો ઉપયોગ પશુઓને ખવડાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી, કેમ કે આ ડુંગળીને પકવવામાં અને માવઠાથી બચાવવામાં ખર્ચો જ એટલો કર્યો છે કે તેની સામે 10% પણ ભાવ નથી મળી રહ્યા. ડુંગળીની નિકાસ બંધ થતા માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓને પણ લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી, ઓટોમેટિક એક્સપોર્ટ બેન કરી દીધા, એને હિસાબે બધાના માલ જે બોર્ડરે 200 ગાડી 250 જેવી ગાડી ત્યાં અત્યારે બેલેન્સ છે તો અંદર જવા નથી દેતા, તો એ બધી ગાડીઓ અત્યારે યુપી બિહાર આસામ ગુવાહાટી કલકત્તા બધે ડાયવર્ટ કરવામાં આવી છે. વેપારીઓને
એક એક ગાડી હતી, 3-3 લાખ રૂપિયાનું નુકસાન પડેલ છે. ખેડૂતોને વારંવાર તકલીફ છે, હું આમાં કરું? આમાં જો અહીંયા આડમાં નાખીએ એ કોઈ લેતું નથી. અહીંયા ખેતરમાં કાપવી કે કેમ કાપવી, કાપી નાખી તો કોટા કાઢીએ ડુંગળી. અને અત્યારની ડુંગળી ખરીફ પાકની ડુંગળી રહી ને એમાં હવામણથી વધારે ઉતારો આવતો નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તો ઇન્સ્પેક્ટર દ્વારા દાવો કરાયો છે કે જ્યાં સુધી પ્રતિબંધ નહીં હટે ત્યાં સુધી હરાજી શરૂ નહીં થાય. રાજકોટ માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે, બહાર જે નિકાસ કરે છે એને એક્સપોર્ટ નિકાસ બંધ કરેલ છે, એના હિસાબે એ લોકો દલાલ મંડળ અને વેપારી મંડળ દ્વારા રાજકોટ માર્કેટિંગ યાર્ડની ઓફિસે મિટિંગ કરે અને આવક બંધ કરાવેલ છે. હરાજી આમ ગણીએ તો સરકારે જ્યાં સુધી નિકાસ બંધ કરી છે ત્યાં સુધી, અત્યારે અમને એવો મેસેજ છે કે જ્યાં સુધી સરકારનો કાંઈ નિર્ણય ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક અમારે સ્વતંત્રપણે બંધ રાખવાની છે. આ તરફ રાજકોટના ધોરાજીના કેટલાય ખેડૂતો એવા છે જેમની ડુંગળી હજી તો ખેતરમાં જ છે, જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ વરસેલા કમોસમી માવઠાએ ખેડૂતોના પાકની પથારી ફેરવી દીધી, પરંતુ ખેડૂતોએ મહા મહેનતે જંતુનાશક દવાઓ અને ખાતર નાખી ફરી મરતી ડુંગળીને નવું જીવનદાન આપ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામ શરૂ કરતા ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ભાવ ન મળતા ખેડૂતોએ નેશનલ હાઈવે પર ચક્કા જામ કર્યો અને હોબાળો મચાવ્યો. ડુંગળીની નિકાસબંધી હટાવવાના મુદ્દે ખેડૂતો રસ્તા પર આવ્યા છે અને નેશનલ હાઈવે 51 બંધ કરી દીધો. ડુંગળીના ઓપ્શન ગ્રાઉન્ડની બાજુમાં જ પસાર થતો હાઈવે ખેડૂતોએ ત્યાં ચક્કાજામ કર્યો છે અને રસ્તા પર ડુંગળીઓ ફેંકી છે, વિરોધ નોંધાવ્યો છે. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે ખેડૂતોને ફોન કરી સમજાવી અને રોડ ખુલ્લો કર્યો. ખેડૂતોએ કહ્યું કે 24 કલાક સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી આપી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, ડુંગળીનું હબ કહેવામાં આવે છે આ વિસ્તાર આખો, અને ત્યાં જ ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા ચક્કાજામ કર્યો હતો ખેડૂતોએ. ચોક્કસ સંધ્યા, વાત કરીએ તો જે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે તેમાં ભાવનગર અને મહુવા છે તે ડુંગળીનું હબ કહી શકાય. અને ઓવરઓલ છેલ્લા ઘણા દિવસોથી જે નિકાસબંધીને લઈને ખેડૂતો છે તે પરેશાન છે. એક તરફ જે ભાવ નથી મળતા ત્યારે બીજી તરફ છે જે નિકાસબંધી છે તેને લઈને, અને ખેડૂતોએ અનેક વાર બંને યાર્ડમાં ભાવનગર અને મહુવા યાર્ડમાં ખેડૂતોએ રજૂઆત કરી છે, પરંતુ નક્કર પરિણામ ન આવતા આજે ખેડૂતો છે તે પોતે રોડ પર ઉતરી આવ્યા હતા, રસ્તો જામ કર્યા હતા. અને જ્યાં ઓક્શન થતું હોય છે ડુંગળીનું જે મેદાનમાં તેની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે તે રસ્તાને બ્લોક કરી દેવામાં આવ્યો હતો, જે નેશનલ હાઈવે હતો, અને ત્યાં પોતે પોતાની ડુંગળી છે તે રોડ ઉપર વેરી અને પોતે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલાને થાળે પાડવા માટે ત્યાં મહુવા યાર્ડના જે ચેરમેન છે તેમના દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવ્યા છે અને હાલ છે તે હાઈવે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે. તેમ છતાં ખેડૂતો દ્વારા છે કે આ જે નિકાસબંધી હટાવવાના મુદ્દે જો કોઈ ચોક્કસ પરિણામ નહીં આવતા આવનાર દિવસોમાં કહી શકાય કે ઉગ્ર આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવશે. જી, અને ભાવને લઈને શું કહેવું છે, કેટલા ભાવ મળવા જોઈએ? જી, ખેડૂતોનો આક્ષેપ છે કે જે ખેડૂતોએ પોતે પોતાની વાવણીમાં અને જે ખર્ચમાં જે ડુંગળી છે તેનું ઉત્પાદન કર્યું હોય છે તેનાથી નીચા ભાવમાં ડુંગળી છે તે ભાવ મળતો હોય ત્યારે તેના લેવલમાં પણ ન આવતો હોય ત્યારે ખેડૂતો આ અંગે રજૂઆત કરી અને પોતાનો વિરોધ નોંધાયો છે. જી જી નીતિન, આપનો આભાર. તો આખરે એક મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે. વનકર્મીને માર મારવાના ગુનામાં એક મહિનાથી ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. વસાવા એક મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા. વનકર્મીને ધમકાવવા ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી તેઓ ફરાર હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તેઓ આખરે હાજર થયા. પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ. ચૈતર વસાવાએ કહ્યું છે કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે. તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું. મહત્વનું છે કે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી અને ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છે. છેલ્લા એક મહિના અને 9 દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60,000 રૂપિયા પડાવી લેવાનો આરોપ લાગ્યો છે. ચેતરભાઈ વસાવા
આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા ખબર પડી તો છત્રભાઈ વસાવા આજે હાજર થયા છે. ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે, ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે. સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું. અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું, જેમણે મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે. મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા, ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે. ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતા વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે. ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી. ચૈતરભાઈ તો લોકનેતા છે. ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે 1.5 મહિનાથી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે, તો એ શું કરે? પોલીસ વાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા, ક્યાં સુધી ગયા મને ખબર નથી. ચૈતરભાઈ નું સ્પષ્ટ એવું કહેવાનું છે, ઘરે જ હતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા હતા એમનું પોતાનું. આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ. જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા, એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં. બ્રેક પર જતા પહેલા નજર કરીએ top 3 હેડલાઇન્સ પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, પોલીસ અને સમર્થકો વચ્ચે છપાછપી. લોકસભામાં વિપક્ષનો હોબાળો, સંસદના બંને ગૃહમાં વિપક્ષની નારેબાજી, સંસદની સુરક્ષા અંગે કરે હોબાળો. રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોત, ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. રાજકોટ ગ્રામે LCBએ કોપર વાયરની એક ચોરી કરતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. ભાયાવાદર સહિત આસપાસના વિસ્તારમાંથી કોપર વાયર અને કેબલની ચોરી કરતા હતા. પોલીસે રિક્ષા અને 247 કિલો કોપર વાયર મળી કુલ 2,39,000 નો મુદ્દા માલ કબજે કર્યો. અમદાવાદમાં SCBએ 2 લાંચિયાઓને ઝડપી પાડ્યા. ઉમા શિક્ષણ તીર્થના ક્લાર્ક સહિત 2ને ઝડપી પાડ્યા. ફરિયાદીની દીકરીને સ્કોલરશીપમાંથી માંગી હતી લાંચ. ₹12,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. રાજકોટમાં કારના શોરૂમના મેનેજરે એડવાન્સ બુકિંગના નામે ₹29.11 લાખની છેતરપિંડી આચરી. 8 ગ્રાહક પાસેથી મેનેજરે રૂપિયા પડાવ્યાનો આક્ષેપ. સગાઈ તૂટી જતા ગુસ્સે ભરાયેલા યુવકના ભાઈએ યુવતીને 10મા માળેથી નીચે ફેંકી દઈને તેની હત્યા કરી. પોલીસે જુનેદ નામના આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. સુરત LCB પોલીસે ₹2.50 લાખની લાંચ કેસમાં અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરી. પોલીસના ચીફ એકાઉન્ટન્ટને ₹2.50 લાખની લાંચ કેસમાં ઝડપી પાડ્યો. સુરતમાં કંસલ અને સુરાના ગ્રુપ પર IT વિભાગની રેડનો મામલો. કંસલ ગ્રુપ પર IT રેડની કામગીરી પૂર્ણ, જ્યારે સુરાના ગ્રુપ પર 5 સ્થળોએ સર્ચની કામગીરી યથાવત છે. બંને ગ્રુપના 20 બેંક લોકર સીઝ કરાયા, જ્યારે 250 કરોડના દસ્તાવેજ પણ મળી આવ્યા.
સુરતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ પર જીએસટી વિભાગના દરોડા. 21 સ્થળો પરની રેડ પર 18 સ્થળો પર જીએસટી વિભાગની તપાસ પૂર્ણ. 1.25 કરોડની કરચોરી ઝડપી પાડવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા. દસ્તાવેજોની ચકાસણી બાદ વધુ કરચોરી બહાર આવવાની શક્યતા. અમદાવાદના વિઠલાપુરમાં એસીબીએ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરને લાંચ લેતા ઝડપ્યા. રૂપિયા 3000ની લાંચ લેતા પોસ્ટમાસ્ટર પકડાયો. ફરિયાદીને ટપાલો વ્યવસ્થિત મળે તેની માંગી હતી લાંચ. મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જેસુ પટેલ સામે સરકારી વકીલનું નરમ વલણ. સરકારી વકીલે કહ્યું જેસુ પટેલને જેલમાં રહેવાથી ઉદ્યોગને અસર થઈ શકવાનું જણાવ્યું. સાથે બ્રિજ ઘણા કારણોથી નબળો હોવાનું પણ કહ્યું. મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસમાં સુનાવણી. પીડિત પક્ષે કોર્ટમાં જામીન ન આપવા માટે દલીલ કરી. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો. જામીન અરજી પર આગામી દિવસોમાં હાથ ધરાશે વધુ સુનાવણી. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો. છોટા ચક્કર યાર્ડમાં ખોલી નંબર 101માં લોખંડના પાઇપ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો. 23 વર્ષીય ખુશાલ જાદવ નામના કાચા કામના કેદીએ આપઘાત કર્યો. પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ કર્યો. પાટણના સાંતલપુરમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત. લગ્નમાં જઈ રહેલા પરિવારની કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા બની ઘટના. પાંગલીથી ચારણકાના રસ્તાઓ પર વચ્ચે પશુ આવવાના કારણે બન્યો બનાવ. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ફરી રખડતા શ્વાનનો આતંક. વીરપર ગામે શ્વાને હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત બાળકને ખંભાળિયા હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગર રીફર કરાયું. સુરતના રાહુલરાજ મોલ નજીક વહેલી સવારે ગેસ ગળતરની ઘટના બની. ઘટનામાં 4 બાળકો સહિત 7 લોકો બેભાન થયા. મોલ નજીક ફૂટપાથ પર બેઠેલા લોકો ભોગ બન્યા. તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ખેડાના માતરના શેખુપુર ગામમાં પ્રાથમિક શાળાના વર્ગનો સ્લેબનો ભાગ તૂટી પડતા 3 બાળકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને લીંબાસી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો દોડી આવ્યા. સુરતમાં અસામાજિક તત્વો યુવક પર જીવલેણ હુમલો કર્યો. માથાભારે વ્યક્તિઓએ ચપ્પુથી હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સમગ્ર મામલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. સાબરકાંઠાના તલોદમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું. યુવક બેંગ્લોરની કંપનીમાં કામ કરતો હતો. છાતીમાં અચાનક જ દુખાવો થયા બાદ યુવકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું. રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો. નડિયાદમાં ખુલ્લેઆમ પશુના મૃતદેહોના નિકાલ પર જવાબ રજૂ કર્યો. વેટરનરી ઇન્સ્પેક્ટર સહિતના અન્ય 3 અધિકારીઓએ મુલાકાત કરી. એનિમલ હસ્બેન્ડરીના ડેપ્યુટી ડાયરેક્ટરે સ્થળ વિઝિટ કરી હતી. સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ વડા પણ કરી રહ્યા છે તપાસ. જે કંકાલ મળી આવ્યા હતા તેને FSLમાં પણ મોકલવામાં આવ્યા. પોલીસ અને ચીફ ઓફિસરની કક્ષાએ પણ તપાસ ચાલી રહી છે. સુરતમાં બાઇકમાં લાગી ભીષણ આગ. પાર્ક કરેલા બાઇકમાં આગ લાગી છે અને બાજુમાં પાર્ક કરેલા બાઇકમાં આગ પ્રસરી હતી. સરથાણાના ગોકુલમ માર્કેટમાં પાર્ક કરેલા બાઇકમાં આગ લાગી. ફાયરે આગ પર પાણીનો મારો કર્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આગમાં બાઇક બળીને ખાક થઈ ગયું છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સુરતમાં જોખમી સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. સુરતના રસ્તા પર તોફાની તત્વોએ જોખમી સ્ટંટ કર્યો. સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. વાહનોના ધમધમાટ વચ્ચે યુવકનો આ સ્ટંટ સામે આવ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, આવા નબીરાઓને રોકનારું કોઈ નથી, કારણ કે સમયાંતરે આ પ્રકારના વિડીયો સામે આવતા રહે છે. સ્ટંટ બાજોની સામે કોઈ જોનારું કોઈ નથી. બિલકુલ સંજય, સુરતમાં 18 અઠવાડિયું થાયને આ પ્રકારના સ્ટંટ કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને ખાસ કરીને નબીરાઓ એ પ્રકારના સ્ટંટ કરતા હોય કે રસ્તે આવતા જતા લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે વધુ એક યુવકનો વિડીયો વાયરલ થયો છે. યુવકા યુવકે જે પ્રકારે સ્કેટિંગ પહેરી સુરતનો રિંગ રોડ કે સૌથી વધારે વાહન વ્યવહાર કરતો હોય ચાપી કોઈ એવી જગ્યા પર સ્ટંટ કરતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ હવે પોલીસે આ સ્ટંટ કરતા યુવકની શોધખોળ શરૂ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની કામગીરી શરૂ કરી છે. જી કીર્તેશ, આપનો આભાર. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર. પોલીસ અને સમર્થકો વચ્ચે ઝપાઝપી.
લોકસભામાં વિપક્ષનો હોબાળો, સંસદના બંને ગૃહમાં વિપક્ષની નારેબાજી, સંસદની સુરક્ષા અંગે કર્યો હોબાળો. રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત, ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત.